हेलो विद्यार्थी मित्रों, आज आप प्रकरण सात या भूमिति स्वाध्याय सात पॉइंट एक दाखला जोईशुं। स्वाध्याय सात पॉइंट एक बे बिंदुओ वच्चे अंतर शोधो ते अंगेना दाखला जोवाना छे। बराबर के बे बिंदु एक्स ना याम आपेला होय, वाय ना याम आपेला होय, अने बे बिंदुओ वच्चे अंतर केटलुं थाय ते सूत्रनी मददथी एटले के ए बी बराबर वर्गमूळ इन द एक्स वन माइनस एक्स टू पर होल स्क्वेर प्लस वाय वन माइनस वाय टू पर होल स्क्वेर એ સૂત્ર લખી દાખલો કેવી રીતે ગણવાનો તે દાખલો આપણે જોઈએ। બરાબર, તો ચલો જોઈએ સ્વાધ્યાય 7.1 પ્રકરણ 7 યામ ભૂમિતિ। નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। રકમની અંદર આપેલું છે, કૌંસની અંદર 2-3 અને બીજા કૌંસની અંદર 4-1। ધારો કે આપણે એ માની લઈએ એ બરાબર 2 અને 3 કરીએ અને બી બરાબર છે 4 અને 1। જે પહેલી સંખ્યા છે એના એક્સ વન ધારવાનું, બીજી સંખ્યા છે એના વાય વન, અહીંયા એક્સ ટુ અને વાય ટુ। બરાબર, યાદ રાખજો જે બે લખેલા છે એને એક્સ વન કહેવાય, આ 3 છે એના વાય વન કહેવાય, 4 છે એને એક્સ ટુ કહેવાય, અને 1 છે એને વાય ટુ કહેવાય। એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ। હવે અંતર શોધવાનું સૂત્ર છે એટલે આપણે એ બી વચ્ચેનું અંતર છે એટલે એ બી બરાબર વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ ઉપર હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ y2 ઉપર હોલ સ્ક્વેર। આ રીતનું સૂત્ર આવશે, x1 માઇનસ x2 ઉપર હોલ સ્ક્વેર અને y1 માઇનસ y2 ઉપર હોલ સ્ક્વેર। આ અંતરનું સૂત્ર છે। આવીએ x1 ની જગ્યાએ 2 લખવાના, અને x2 બરાબર 4 લખવાના, પ્લસ y1 ની જગ્યાએ 3 લખવાના અને y2 ની જગ્યાએ 1 લખવાના ઉપર વર્ગ। x1 ની જગ્યાએ 2, x2 ની જગ્યાએ 4 ઉપર વર્ગ, પ્લસ y1 ની જગ્યાએ 3 અને y2 ની જગ્યાએ 1 ઉપર વર્ગ। બરાબર ધ્યાન રાખવાનું, તમને સેજ બી ભૂલ પડશે તો દાખલો ખોટો પડશે। બરાબર જોઈ લેવાનું, x1 ની જગ્યાએ 2, x2 ની જગ્યાએ 4, y1 ની જગ્યાએ 3 માઇનસ ના માઇનસ અને y2 ની જગ્યાએ 1। આગળ 2 માંથી 4 બાદ કરવાના, આપણે ખબર છે બાદબાકી કરીએ, મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની એટલે માઇનસ 2 આવે। 2 માંથી 4 બાદ કરીએ તો માઇનસ 2 વધે એનો ઉપર વર્ગ, અને પ્લસ 3 માંથી 1 બાદ કરીએ તો 2 આવે ઉપર વર્ગ। આગળ જોઈએ, માઇનસ 2 નો વર્ગ, તો 2 નો વર્ગ માઇનસ નો વર્ગ કેવો થાય, પ્લસ થઈ જાય, અને 2 નો વર્ગ 4, તો વર્ગોમાં 8 થઈ ગયા। 8 નું 8 ના ભાગ પાડવાના છે, નાનામાં નાનું રૂપ કાઢવાનું છે 8 નું। 2 2 2 4 8, 2 2 4 ને 2 1 2, આ રીતે ભાગ પાડ્યા। જેનું જોડકું બને છે, આ બે નું જોડકું બને છે, જે જોડકું બને છે એના 12 લખવાના, અને જેનું જોડકું નથી બનતું, અહીંયા બે નું જોડકું નથી બનતું, બે નું જોડકું બને છે, જે જોડકું બને છે એના 12 લખવાના, જેનું જોડકું ના બને એના વર્ગમૂળ લખવાના। બરાબર, આ આપણો જવાબ આવ્યો। શું કીધું હતું, બે જોડ વચ્ચેનું અંતર, તો આ બંને જોડ આપેલું છે એના વચ્ચેનું અંતર કેટલું થાય, 2 વર્ગમૂળમાં 2। બધાને ખબર પડી, ખાસ સૂત્ર યાદ રાખવાનું, અંતર વચ્ચેનું સૂત્ર, એક્સ વન બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ ઉપર હોળ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ ઉપર હોળ સ્ક્વેર કરી કિંમત લખી અને સરવાળો બાદ લખી, નિશાની ખાસ ધ્યાન રાખશો તો સરળતાથી દાખલો આવશે। બરાબર, હવે આગળ જોઈએ, આગળ દાખલો જોઈએ તો નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। રકમમાં આપેલું છે -5 અને 7, -1 અને 3। આપણાને એ માની લઈએ તો એ બરાબર છે -5 અને 7,
અને b બરાબર છે એટલે b આપેલા છે -1 અને 3 આગળ દાખલામાં સમજાવ્યું એ પ્રમાણે આને કહેવાય x1 આને કહેવાય y1 x2 અને y2 બરોબર હવે આપણા બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે એ બી બરાબર જે આપણે આગળ જોઈ ગયા x1 minus x2 ઉપર હોલ સ્ક્વેર પ્લસ y1 minus y2 ઉપર હોલ સ્ક્વેર x1 ની જગ્યાએ minus 5 x2 ની જગ્યાએ જુઓ minus તો છે જ આપણે અહીંયા કારણ કે માઇનસ વધારે આવે છે એટલે આપણે છગડે કૌંસમાં લખીએ x1 ની જગ્યાએ માઇનસ 5 અને x2 ની જગ્યાએ છે માઇનસ 1 તો કૌંસમાં માઇનસ 1 લખવા પડશે કારણ કે તમે જોઈ શકો x1 ની અહીંયા બે કૌંસ ભેગા થાય છે એટલે આપણે પહેલો છગડે કૌંસ બનાવીશું x1 ની જગ્યાએ માઇનસ 5 પછી માઇનસ અને x2 ની જગ્યાએ માઇનસ 1 છે માઇનસ તો વચ્ચે આવવાના જ પણ x2 ની જગ્યાએ પણ માઇનસ 1 આપેલા છે ઉપર ઓળ સ્ક્વેર અહીંયા પણ એ પ્રમાણે કરીએ y1 y1 ની જગ્યાએ લખવાના 7 અને y2 ની જગ્યાએ છે 3 બરાબર આમાં તો કોઈ સંખ્યા બે વખત માઇનસ થતું નથી પણ 7 અને માં વચ્ચે વાળા માઇનસ અને y2 ની જગ્યાએ લખ્યા 3 અહીંયા તો નાનો કૌંસ કરશો તો પણ ચાલશે કૌંસ છોડી દઈએ તો બે વાર માઇનસ પ્લસ થઈ જાય માઇનસ 5 તો છે જ અને આ બે વાર માઇનસ છે બે વાર માઇનસ એટલે પ્લસ એક વાર માઇનસ હોય તો માઇનસ અથવા કૌંસની બહાર માઇનસ હોય તો અંદરની નિશાની બદલાય એ પ્રમાણે સમજો તોય ચાલે તો પ્લસ 1 થઈ જાય ઉપર વર્ગ 7 માંથી 3 જાય તો 4 ઉપર વર્ગ હજુ આગળ વિચારીએ તો માઇનસ 5 અને પ્લસ 1 મોટા માંથી નાની બાદ કરી મોટાની નિશાની તો -5 અને +1 એટલે કેટલા થાય -4 થાય ઉપર વર્ગ અને 4 છે એની ઉપર વર્ગ માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થઈ જાય આપણે આગળ જોઈ ગયા 4 નો વર્ગ 16 અહીંયા પણ 4 નો વર્ગ 16 16 વત્તા 16 કેટલા થાય 32 32 ના ભાગ પાડીશું આ અંદર શું કરીશું 32 ના ભાગ પાડી બતાવી દઉં જુઓ 32 ના ભાગ પાડીએ તો 2 16 2 8 2 4 8 2 2 4 2 1 2 જે જોડ બને છે જે બે બેની જોડ બને છે એના બહાર લખવાના એટલે આ બંનેની બે બે જોડ બને છે તો 2 2 4 4 બહાર લખવાના અને જેનું જોડકું નથી બનતું એના અંદર લખવાના અહીંયા બે બેનું જોડ બની એટલે 2 2 4 એના બહાર રાખ્યા આની જોડ બનતી નથી એટલે વર્ગમાં બે રાખ્યા આને શું કહેવાય કે નાનામાં નાનું વર્ગમૂળ કાઢ્યું કહેવાય જેટલું બને એટલા સુધી આપણે ખબર છે 32 નું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળતું નથી 4 નું વર્ગમૂળ 2 નીકળે 25 નું વર્ગમૂળ 5 નીકળે 36 નું વર્ગમૂળ 6 નીકળે પણ 32 નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી તો નાનામાં નાનું આ રીતે લસાલી તમારે વર્ગમૂળ કાઢવું પડે બરાબર હવે આગળ જોઈએ દાખલો એકદમ સરળ જ છે પ્રેક્ટિસ કરશો તો સરળતાથી આવડશે નિશાની ખાસ ધ્યાન રાખવાની કેવી રીતે કૌંસ લખવાનું નિશાની કૌંસ છોડો ત્યારે ધ્યાન રાખવાનું બરાબર હવે આગળ જોઈએ દાખલો નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો આગળ દાખલા નંબર 3 જોઈએ તો a બરાબર પહેલો આપણે a બરાબર ધારી દઈએ તો a અને b છે અને કેપિટલ b બરાબર છે માઇનસ એ અને માઇનસ બી પહેલું છે આપણે એને એક્સ વન ધારીશું જે આપણે આગળ જોઈ ગયા પહેલું એને શું કરવાનું એક્સ વન અને બીજું બી એને વાય વન આને કહેવાય એક્સ ટુ આને કહેવાય વાય ટુ હવે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે એનું સૂત્ર છે એબી એબી બરાબર વર્ગમૂળ ની અંદર x1 માઇનસ x2 ઉપર હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 ઉપર હોલ સ્ક્વેર y1 માઇનસ y2 ઉપર હોલ સ્ક્વેર
x1 ની જગ્યાએ કેટલા આપેલા છે જોઈ શકો a આપેલા છે અને x2 ની જગ્યાએ પણ કેટલા આપેલા છે અહીંયા માઈનસ વચ્ચે આવે છે એટલા માટે કૌંસ છગડે કૌંસમાં લખીશું અને x2 ની જગ્યાએ પણ માઈનસ a આપેલા માઈનસ a એની પર વર્ગ x1 ની જગ્યાએ a અને x2 ની જગ્યાએ પહેલા માઈનસ તો લખી દે અને x2 ની જગ્યાએ માઈનસ a છે એ મિત્ર અહીંયા જોઈએ y1 ની જગ્યાએ y1 ની જગ્યાએ b માઈનસ y2 ની જગ્યાએ માઈનસ b કૌંસમાં લખવું પડ્યું છગડે કૌંસમાં એ પ્રમાણે કૌંસ છોડીશું સરળ બાકી કરવાની છે આપણે અહીંયા તો a બે વાર માઈનસ એટલે પ્લસ થઈ જાય એની પર વર્ગ બે વાર માઈનસ છે એટલે પ્લસ થઈ ગયું અને બધાની પર વર્ગ પ્લસ બે વાર માઈનસ છે એટલે પ્લસ થઈ ગયું એની પર વર્ગ આગળ જોઈએ તો a અને a એટલે શું કહેવાય 2a કહેવાય a અને a ને શું કહેવાય 2a ઉપર વર્ગ એવી રીતે b અને b એને શું કહેવાય 2b કહેવાય બરાબર સરળો છે ગુણાકારો તો a ગુણ્યા a સ્ક્વેર થઈ જાય પણ સરળમાં શું થઈ જાય a a એટલે 2a કહેવાય b b એટલે 2b કહેવાય એની પર વર્ગ તો આનો કરી આપણે તો 4a નો વર્ગ કૌંસ છોડીએ તો 2 નો વર્ગ 4 ને a નો વર્ગ a વર્ગ એ મિત્ર અહીંયા પણ કરીએ 2 નો વર્ગ 4 અને b નો વર્ગ b વર્ગ આ બધામાંથી 4 કોમન કાઢીએ આપણે બરાબર તો શું હશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર તો આપણે આનું વર્ગમૂળ કાઢીશું તો આપણને ab મળશે બે બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 નું વર્ગમૂળ 2 થાય અને આનું કોઈ વર્ગમૂળ નીકળે ના નીકળે આ તો વર્ગમૂળમાં લખી દઈશું આપણે બરાબર 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નું વર્ગમૂળ ના નીકળે તો એને શું લખી દીધું મેં વર્ગમૂળમાં લખ્યા આ આપણો બિંદુઓ વચ્ચેનું અંતર મળી ગયું બરાબર 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કારણ કે આનું વર્ગમૂળ નીકળતું નથી માટે બરાબર હવે આગળ જોઈએ તો